સાઇફર શૂન્ય શશી ઘટક આ મૂવી કંઈક અલગ છાપ છોડી રહ્યું છે બીજા મૂવી કરતાં. કેવી રીતે? તો આ એક જીએસટી પછી એવું પહેલું મૂવી છે, હિન્દી મૂવી, જેને ગુજરાત ગવર્મેન્ટ ટેક્સ ફ્રી કરવાની દિશામાં આગળ વધી રહી છે. એના માટે ગુજરાત ગવર્મેન્ટ એક સ્પેશિયલ કમિટી બનાવીને ટેક્સ ફ્રી ડિક્લેર કરવાની દિશામાં આગળ વધી રહી છે. સ્કૂલો આ મૂવી પોતાના બાળકોને બતાવી રહી છે આજે થિયેટરમાં લઈ જઈને. તો એવું શું છે આ મૂવીમાં કે ગવર્મેન્ટ સપોર્ટ કરી રહી છે, સ્કૂલો બાળકોને બતાવી રહી છે? તો સાઇફર મૂવીના મુખ્ય ત્રણ મેસેજ છે સ્કૂલો માટે, સમાજ માટે. એમાં પહેલો મેસેજ દિવ્યાંગ લોકો માટે છે કે આ મૂવી જોવાથી હર એક દિવ્યાંગને એક નવું પ્રોત્સાહન મળે, એક મોટિવેશન મળે, એમના પેરેન્ટ્સને એમની ઉછેર કરવાની એક નવી દિશા મળે, અને દિવ્યાંગોને જોવાનો નજરિયો બદલાય આપણા ભારતમાં. આ પહેલો મેસેજ છે અમારો. સેકન્ડ મેસેજ એજ્યુકેશનને લગતો છે. એજ્યુકેશનનું ઇમ્પોર્ટન્ટ આ મૂવીમાં બતાવવામાં આવ્યું છે, સૌથી ઇમ્પોર્ટન્ટ. અને ત્રીજો મેસેજ છે અમારો સ્કૂલના બાળકો માટે કે મોટા લોકો માટે, કે જે લોકો આજે નજીવા કારણોસર સુસાઇડ તરફ વળી રહ્યા છે. તો આ મૂવીના જે મુખ્ય હીરો છે પરેશભાઈ ભાનુશાલી, એ જન્મથી જ એમના બંને હાથ 10% ધરાવે છે, દિવ્યાંગ છે. તો જે વ્યક્તિ માત્ર 10% હાથ ધરાવવા છતાં પણ આટલા સ્ટ્રગલ પછી પણ લાઈફને જો પોઝિટિવલી એન્જોય કરી શકતી હોય, તો ભગવાને જેમને પૂરું શરીર આપ્યું છે એ લોકો શા માટે સુસાઇડ જેવા નકારાત્મક વિચાર મગજમાં આવવા દે છે? એ મુખ્ય મેસેજ છે મૂવીનો. મૂવીમાં કોલેજ સ્ટુડન્ટ પાસે પણ માટે પણ આ જ મેસેજ છે સુસાઇડને લગતો, અને આપણા દેશના મહાપુરુષોને પણ મૂવીમાં દર્શાવવામાં આવ્યા છે. પરેશભાઈનો જન્મ થયો ત્યારથી જ સંઘર્ષમય લાઈફ રહી છે એની. જ્યારે જન્મ થાય છે ત્યારે જે નેગેટિવિટી હોય છે હોસ્પિટલથી, ત્યારે આ છોકરાના બંને હાથ જ નથી, શું કરશે લાઈફમાં, ત્યાંથી સંઘર્ષ ચાલુ થાય છે. પણ એ જ નેગેટિવિટીને એક માં જ્યારે પહેલીવાર પોતાના બાળકને જોઈ છે તો પોઝિટિવમાં કેવી રીતે બદલી નાખે છે. પરેશભાઈ જ્યારે પહેલા ધોરણમાં અભ્યાસ માટે એમને સ્કૂલમાં લઈ જવામાં આવે છે, તો સ્કૂલો તરફથી એવું કહેવામાં આવે છે કે તો અનારો હાથ જ નથી, આ કેવી રીતે લખી શકશે, અને એડમિશન નોર્મલ સ્કૂલમાં નહીં મળી શકે, તમે એમને અબનોર્મલ બાળકો માટેની સ્કૂલમાં છોડી દો. તો એ વખતે આથી 30 વર્ષ પહેલાંની પરિસ્થિતિ, 33 વર્ષ પહેલાંની, કે હું પરેશનો મોટો ભાઈ છું, તો મારા મધર કે જે પોતે અનએજ્યુકેટેડ છે, એમણે કીધું કે શિક્ષા ઉપર હર વ્યક્તિનો એક સમાન અધિકાર હોવો જોઈએ. અને એમણે પરેશને પોતે 2 વર્ષ સુધી ઘરે 2 હાથથી પેન્સિલ અને પેન પકડતા અને લખતા શીખવ્યું. અને પછી પરેશને એડમિશન સ્કૂલમાં મળ્યું એ શરત કે પરેશને કંઈક બીજા છોકરાઓ તરફથી નુકસાન પહોંચે છે, પડી જાય છે, સ્કૂલની કોઈ જવાબદારી નહીં રહેશે. આવા સંઘર્ષમય પરિસ્થિતિમાં સ્કૂલમાં એડમિશન લીધા પછી પરેશે પહેલા ધોરણથી લઈને પોતાનો અભ્યાસ ચાલુ કર્યો. એ પોતે ફાર્મસી થયા, પૂનામાં એમણે ડીવાય પાટીલ કોલેજમાં ફાર્મસીનો અભ્યાસ કમ્પ્લીટ કર્યો. અને મહત્ત્વની બાબત એ છે કે પૂરા અભ્યાસકાળ દરમિયાન એમણે, નોર્મલ લોકો 1 હાથથી લખે છે, એમણે 2 હાથથી લખવું પડે છે, તો એમણે હર એક્ઝામ પોતાની લાઈફની પહેલા ધોરણથી ફાર્મસી સુધીની એક નોર્મલ સ્ટુડન્ટ્સના જેમ 3 કલાકમાં એક્સ્ટ્રા ટાઈમ લીધા વગર અને કોઈ પણ રાઇટરની સહાયતા વગર પાસ કરી છે, અને આજે એક નોર્મલ લાઈફ જીવી રહ્યા છે. એકદમ પોતે સ્કૂટર ચલાવે છે, સાયકલ ચલાવે છે, બધું જ કરે છે, કરાટેમાં 4 બેલ્ટ પાસ છે, 10 વર્ષથી પોતાનો મેડિકલ સ્ટોર ચલાવી રહ્યા છે, મેરિડ છે, એમનો બાબો છે 5 વર્ષનો. તો એક નોર્મલ લાઈફ જીવી રહ્યા છે જે આપણે જીવીએ છીએ મેઇન. તો પરેશભાઈની લાઈફમાં ઘણા બધા સંઘર્ષો રહ્યા છે. પૂરા સંઘર્ષ જોવા માટે તો મૂવી જોવું પડે તમારે. ફિલ્મનું શૂટિંગ પૂરું ગુજરાતમાં છે, ગુજરાતના મુખ્યત્વે વલસાડ, કારણ કે પરેશભાઈ વલસાડના છે, અને મેં રિયલ લોકેશન પર શૂટ કર્યું છે. વલસાડમાં વિલ્સન હિલની ખૂબસૂરતીને દર્શાવવામાં આવી છે, હાઇલાઇટ કરવામાં આવી છે મૂવીની અંદર, જે હજુ સુધી બહારી દુનિયાથી અજાણ છે. પ્રોપર વલસાડ, સ્વામિનારાયણ મંદિર, વલસાડ તિથલ બીચ, કચ્છ વાઇટ રણ, કચ્છ વાંઢાઈ, અને પૂરું વલસાડમાં શૂટ કરવામાં આવ્યું છે આખું મૂવી. અમે પરેશનો મોટો ભાઈ છું, અને પરેશ અને અમે, હું બંને અમારો પોતાનો રોલ પોતે જ નિભાવ્યો છે, કારણ કે અમે રિયલ લાઈફને બીજી વાર એકવાર રિયલ લાઈફમાં જીવવા માંગતા હતા. પરેશના બચપણનો રોલ 5 વર્ષનો પરેશ આર્યાએ કર્યો છે, 10 વર્ષનો પરેશ ઈશાન ભાનુશાલી છે, હનુમાનજીની સિરિયલમાં હનુમાનજીનો રોલ કરે છે. પછી પરેશે પોતાનો રોલ પોતે કર્યો છે 16 વર્ષની ઉંમરથી. એ ઉપરાંત પરેશની સાથે અમારા બીજા કલાકારોમાં વિક્રમ ગોખલે, પરીક્ષિત સહાની, બ્રિજેન્દ્ર કાલા, રાજેશ શર્મા, દિવ્યા જગદલે, મુકેશ ભટ્ટ, તાનિયા મહેતા, કૃણાલ પંડિત,
અબ્દુલ તારક મહેતાના મીન્સ કૃણાલ ઉપરાંત કૃણાલ પંડિત અને ઘણા બધા આપણા બોલિવૂડના એક્ટરોએ દિગ્ગજ કલાકારોએ મૂવીમાં અભિનય પાઠવ્યો છે. ફિલ્મમાં સંગીતમાં એક મા ઉપર સોંગ છે મેરી મા, જે સોનુ નિગમજીએ ગાયું છે. સેકન્ડ સોંગ એક મોટિવેશનલ સોંગ છે જે કૈલાસ ખેરે ગાયું છે. થર્ડ સોંગ લવ સોંગ છે, હસબન્ડ વાઈફ ઉપર છે, જે જુબિન નોડિયાલ અને ધ્વની ભાનુસલીએ ગાયું છે. અને ચોથું સોંગ અમારું ફૂલ ઓન મસ્તીવાળું સોંગ છે, જે દિવ્ય કુમારે ગાયું છે. તો બોલિવૂડના દિગ્ગજ સિંગરોએ પોતાનો કંઠ આપ્યો છે આ મૂવીમાં. આ મૂવી નાના બાળકથી લઈ અને 90 વર્ષના વડીલ સુધી સહ ફેમિલી બધાએ સાથે મળીને આ મૂવી જોવું જોઈએ. માં લોકોએ મીન્સ મધરે પોતાના બાળકને કેવી રીતે ઇન્સ્પાયર કરવું, એના માટે પોતાના બાળકને સાથે બેસીને મૂવી ખાસ જોવું જોઈએ. અને આ મૂવી જોયા પછી તમે તમારા મા બાપના આશીર્વાદ લઈ શકો છો, તમારા ભાઈ બહેનને પ્રેમ કરી શકો છો, તમારા ગુરુના આશીષ લઈ શકો છો. મૂવી એ હોય કે જે સમાજને જોડે ના કે તોડે, તો બહુ મોટા મેસેજ છે. અને સહપરિવાર આ મૂવી હર વ્યક્તિએ જોવું જ જોઈએ, જેથી એક હર વ્યક્તિને મોટિવેશન મળે મૂવીની અંદર. સુસાઈડ જેવી નેગેટિવિટી તમારા મગજમાં મૂવી જોયા પછી કદાચ કદી નહીં આવશે. અને કદાચ કોઈ એવી નબળી પરિસ્થિતિ આવે કે માણસ કોઈ નેગેટિવિટી તરફ જઈ રહ્યો હોય, તો ત્યારે એમને પરેશભાઈનું જો સ્ટ્રગલ આવશે, યાદ આવશે મૂવી જોયેલું હશે, તો પોતાના સ્ટ્રગલે ભૂલી જશે આ મૂવી જોયા બાદ. અને એક નવો જોમ લઈને થિયેટરમાંથી હર વ્યક્તિ બહાર નીકળશે, એવી અમારી ખાસ અપીલ છે હર ઓડિયન્સ માટે.